હલો, તો કેમ છો બધા? આજે આપણે ફરીથી એક નવા પ્રોજેક્ટને બ્રોસરલ એક્સપ્લેનેશન સાથે સમજીશું. અને આ પ્રોજેક્ટ ગાંધીનગરને એમ કહી શકીએ કે સૌથી સારા એરિયા અને સૌથી જાણીતા એરિયામાં આવેલો છે, જે કુડાસનમાં આવેલો છે. અને પ્રોજેક્ટ બી બહુ વેલ નોન છે. તો આગળ જેમ જેમ આપણે બ્રોસર સમજતા જઈએ, એમ પ્રોજેક્ટની આગળ ડિટેલિંગ આપણે જોઈશું. તો સૌથી પહેલાં પ્રોજેક્ટનું નામ છે બેરિલ સ્કાય. બહુ એમનું પાસ્ટ પ્રોજેક્ટ બી કદાચ તમે જોયું હોય તો બહુ સુપર એમને બનાવેલું છે. અને એ જ ડેવલપરનું એક નવું ઇનિશિયેટિવ છે. તો આ ટોટલી 3 BHKનો પ્રોજેક્ટ છે. એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોમર્શિયલ્સ બી એમને આપેલી છે. મતલબ એમ કહી શકીએ કે નાનો પ્રોજેક્ટ છે, કે જે લિમિટેડ ફેમિલીઝ માટે જ બનાવવામાં આવ્યો છે. અને જે અત્યારના ટાઈમમાં આપણે બહુ ઓછું જોવા મળશે. આપણે ટેગલાઇન બી આપણે જોઈ શકીએ છીએ કે બેરિલ સ્કાયના નીચે લખ્યું છે પરફેક્ટ જોય ઓફ લાઈફ. ત્યાં તમારી બહુ જ મતલબ એમ કહી શકીએ કે પરફેક્ટ જોય ઓફ લાઈફ છે ત્યાં, કે જે આપણી લાઈફ બહુ સારી રીતે એન્જોય કરી શકીએ છીએ. એના આપણે આગળ આવશું તો એક લેઆઉટ પ્લાન બતાવેલો છે. લેઆઉટ પ્લાનમાં તમે આગળની સાઈડ ફ્રન્ટમાં કોમર્શિયલ જોઈ શકશો, બેક સાઈડમાં આપણે કોમન એમિનિટીઝ છે, ગાર્ડન્સ છે અને ક્લબ હાઉસ ત્યાં મેન્શન કરેલું છે. તો એક એક હું તમને એમાં સમજાવવાનો ટ્રાય કરીશ. તો એમિનિટીઝનું લિસ્ટ આપણે જોઈએ. એમાં જે રેસિડેન્ટ એન્ટ્રી, સિક્યોરિટી કેબિન છે, 4-વ્હીલર માટે પાર્કિંગ છે, 2-વ્હીલર માટે બી એમને અલોટ પાર્કિંગ કરવામાં આવી, અલગથી આપ્યું છે. કોમન રેસ્ટરૂમ આપેલો છે, ઇવેન્ટ લોન છે, ઇવેન્ટ સપોર્ટ ફેસિલિટીઝ છે, ચિલ્ડ્રન પ્લે એરિયા, ટોડલર એરિયા જે અલગ અલગ અત્યારે જોઈએ છે, મધર્સ હેંગઆઉટ રૂમ આપેલો છે, યોગા ડેક છે, જિમ્નાશિયમ છે, ઇન્ડોર ગેમ્સ છે, મલ્ટીપર્પઝ હોલ છે, ડ્રિંકિંગ વોટર પોઈન્ટ છે, સિટિંગ રિંગ છે, સોસાયટી ઓફિસ છે. મતલબ કોમન જેટલી બી યુઝેબલ એમિનિટીઝ હોય છે. આમ તો કેવું છે, ઘણા પ્રોજેક્ટમાં એમિનિટીઝના લિસ્ટ બહુ મોટા હોય છે, પણ એમાંથી એકચ્યુઅલી યુઝેબલ કેટલી હોય છે એ જોવાનું છે. અને અહીંયા મોસ્ટલી અમે જ્યારે લિસ્ટ જોઈ રહ્યા છીએ, અમને એવું લાગે છે કે મોસ્ટલી એવી પ્રોડક્ટ છે, એવી એમિડી છે કે જે આપણે યુઝ કરશું ડેલી યુઝમાં. અને જે એમિડી ડેલી યુઝમાં નથી આવતી ને, એનું મેન્ટેનન્સ બહુ હાઈ જતું હોય. તો સોસાયટી મેન્ટેનન્સ લો રાખવા માટે બી યુઝેબલ એમિડીઝ જ ખાલી હોવી બહુ જરૂરી છે. તો એ વસ્તુનું ધ્યાન બહુ સારી રીતે બિલ્ડરે અહીંયા રાખેલું છે. હવે એનાથી આપણે આગળ આવશું. આખા પ્રોજેક્ટમાં એક બિલ્ડિંગ છે જે એલ શેપમાં આપણને આખી બિલ્ડિંગ દેખાશે. એમાં ટોટલી આપણે વધુ ડિટેલિંગ આગળ જોઈશું. એને બે બ્લોકમાં જ આપણે આને કન્સિડર કર્યા છે, એ બ્લોક અને બી બ્લોક. જેમ કે આપણે આગળ બી વાત કરી કે આ 3 BHK પ્રોજેક્ટ છે 250 અને 260 સ્ક્વેર યાર્ડના. તો આપણે જોઈએ બંને અલગ અલગ, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલો જે લેઆઉટ છે, જે તમે લેઆઉટમાં જોશો, તમને એનું લોકેશન આઈડિયા આવી જશે કે કયા લોકેશન પર આ ફ્લેટ આવેલા છે. બધા 3 BHK છે અને 250 અને 260 તમે જ્યારે વાત કરતા હોય, લગ્જરિયસ 3 BHKમાં આપણે કહી શકીએ છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોજેક્ટ લેઆઉટ સમજવાનો, ફ્લેટ લેઆઉટ સમજવાનો. વેસ્ટિબ્યુલ આપેલો છે, જે 5x5.5 વેસ્ટિબ્યુલ છે. આપણે ત્યાંથી એન્ટ્રી લઈએ છીએ તો 11x17 ડ્રોઈંગ હોલ છે, જે બહુ ડિસન્ટ સાઇઝનું છે. એનાથી આગળ જઈએ તો 11x5 બાલ્કની આપેલી છે. હવે બાલ્કની તમે આગળ બી આપણે જેમ વાત કરી કે દરેક પ્રોજેક્ટ માટે બાલ્કની બહુ જ રિક્વાયરમેન્ટ છે અને સૌથી સારો યુઝ બાલ્કનીનો થતો હોય. એનાથી આગળ આપણે આવીએ છીએ તો કિચન પ્લસ ડાઇનિંગની જે સ્પેસ આપેલી છે, જે 10x16 સ્પેસ છે. મતલબ 10x16 સ્પેસ કિચન ડાઇનિંગ માટે બહુ સુફિશિયન્ટ કહેવાય અને બહુ સારી કહી શકીએ છીએ આપણે. હવે એનાથી આપણે આગળ આવીએ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અમારા તરફથી સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકીએ કે સ્ટોરરૂમ. કેમ કે જ્યારે સ્ટોરરૂમ નથી હોતો તો એની તમને કમી ફીલ થતી હોય છે, અને એનો યુઝ સુધી તમને ત્યારે આઈડિયા આવે છે. એની સાઇઝ છે 5x4.5. 5x4.5 સ્ટોરની સાઇઝ બહુ ડિસન્ટ સાઇઝ. એનાથી આપણે આગળ આવશું તો વોશ એરિયા છે, જે યુટિલિટી એરિયામાં આપણે એનો કેવી રીતે યુઝ કરવો એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. હવે એની સાઇઝ છે 6x6.9 ઇંચ × 4x9 ઇંચની, જે બહુ સારી સાઇઝ કહી શકાય, જે આપણે વોશિંગ મશીન મૂકી શકીએ છીએ. આપણે ડ્રાય કિચન બનાવવું છે તો આ ત્યાં કિચન સ્ટેન્ડ બનાવી શકીએ છીએ. એ અલગ અલગ યુઝ તમારા ઉપર છે આપણે કેવી રીતે કરવો એ. હવે આપણે જઈશું બેડરૂમ તરફ. તો બેડરૂમમાં આપણે જ્યારે એન્ટ્રી કરીએ છીએ તો સૌથી પહેલો જે એઝ અ ગેસ્ટ રૂમ તમે યુઝ કરો, ચિલ્ડ્રન રૂમ તરીકે યુઝ કરી શકીએ. ઘણી વખતે આપણે વર્ક ફ્રોમ હોમ કરવા ઓફિસ બનાવતા હોઈએ છીએ, તો એ રૂમની સાઇઝ છે 10x11. એટલે 10x11 આપણે પોતાની કેબિન યા લાઇબ્રેરી રૂમ એને બહુ એ રીતે યુઝ કરી શકાય છે. એનાથી આગળ આવશું તો એક બેડરૂમ નંબર 1 આવશે, એને આપણે માસ્ટર બેડરૂમ કહી શકીએ. એની સાઇઝ છે 14x11 સાઇઝ ડિસન્ટ છે. ત્યારે આપણો કિંગ સાઇઝ બેડ આવી જશે. વોર્ડરોબ રૂક્યા પછી બી તમે સિટિંગનું થોડું અરેન્જમેન્ટ કરી શકો છો, એ સાઇઝ સારી છે. એના પછી ટોયલેટની સાઇઝ તમે જોઈએ તો 7x7.5 ટોયલેટ સાઇઝ છે. હા, હવે ટોયલેટ સાઇઝ જ્યારે આટલી મોટી હોય તમે ત્યાં ડ્રાય અને વેટ બે અલગ કરી શકો છો.
એનાથી આપણે આગળ આવીએ છીએ તો સૌથી મોટો બેડરૂમ છે જે આ ફ્લેટનો છે, જે 17x11 છે. હા, 17x11 બેડરૂમ બહુ સારી સાઇઝ કહેવાય. એઝ અ જે ફ્લેટની સાઇઝ છે કે 250-260 વાળના આપણે કહી રહ્યા છીએ એ પ્રમાણે આપણે અહીંયા એ આઈડિયા આવશે કે કેવો લક્ઝરિયસ ફ્લેટ છે. હવે એની ટોયલેટ સાઇઝ આપણે સમજશું તો એ બી 7.5x5ની છે. 7.5x7.5ની ટોયલેટ સાઇઝ બહુ જ સારી કહેવાય. હવે એનાથી આપણે જ્યારે આગળ આવીએ તો કોમન ટોયલેટ હોય છે જે સૌથી સારી હોય છે, કે સૌથી વધુ યુઝ એ ટોયલેટનો થતો હોય છે. હવે એની સાઇઝ છે 4.5x6ની, બહુ જ સારી કહેવાય. નહીં તો મોસ્ટલી આ નથી હોતી. આ થઈ ગયું 3BHK 1 ટાઈપ. અને ટાઈપ 2 છે એ થોડો ડિફરન્ટ છે. સૌથી મોટી વાત કે જે આપણે નોર્મલી બધી જગ્યાએ ધ્યાન રાખવાનું હોય છે, બધી જગ્યાએ ચર્ચા કરતા હોઈએ છીએ, કે લોકેશન. કેમ કે તમારી પ્રોપર્ટી તમે જ્યારે પરચેસ કરી રહ્યા છો તો એનું લોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે ક્યાં હોવું જોઈએ, એના નજીકમાં આપણી જેટલી જોઈતી રિક્વાયરમેન્ટ તે ફિલફિલ થાય છે, ફ્યુચરમાં એનું એપ્રિસિએશન આપણને કેટલું મળે છે, બધું જ બહુ જરૂરી હોય છે. તો તમે ખાલી કુડાસન નામ બી સાંભળશો તમને આઈડિયા જ આવી જશે કે નહીં, કુડાસન મતલબ ગાંધીનગરનો સૌથી સારો એરિયા. તો ત્યાંથી જ વસ્તુ બધી ક્લિયર થઈ જાય છે. મોસ્ટલી તમે કહીએ કે રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, મોલ્સ છે, શોપિંગ સેન્ટર્સ છે, સ્કૂલ્સ છે, કોલેજીસ છે, આ બધું જ 20 મિનિટના રેડિયસમાં જ બધું આવી જાય છે. એનાથી 20 મિનિટથી વધુ કોઈ દૂર વસ્તુ જ નથી. તો એ પ્રમાણે બહુ સરસ છે. અને આર્કિટેક્ટ છે એના HM આર્કિટેક્ટ, જે વેલ નોન આર્કિટેક્ટ છે આપણા અમદાવાદના, અને બહુ સારું કામ કરે છે. જે આપણને દેખાય છે કે ડિઝાઇનિંગમાં એ લોકોએ બહુ સારું ધ્યાન આપેલું છે. અને જેમ કે મેં આગળ બી તમને કીધું કે લિમિટેડ યુનિટ છે, તો થોડું જલ્દી કરો નહીં તો બુકિંગ થઈ જશે તો આપણે રહી જઈશું. તો એના માટે તમે અમને સંપર્ક કરી શકો છો. હું છું સનમ કડિયા, propertypanda.com. વધુ માહિતી માટે પ્લીઝ કોન્ટેક્ટ અસ 1757508100. થેન્ક યુ.